गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपणे पाठ एक बजार में भणीशुं। विद्यार्थीओ लखेलू होय ते आपणे वाँची शकीए। हवे कोईपण लेसन होय तो एमां कोई स्टोरी लखेली होय, कोई काव्य लखेलू होय तो आपणे तेने लखीने वाँची शकीए छीए। अथवा तो कोई सांभळेलू होय वार्ता काव्य तो आपणे एने समझवानी कोशिश करीए छीए, अथवा तो समझी शकाय छे। हवे क्यारेक अर्थ न समझाय, आपणे कोईपण स्टोरी कोईपण काव्य एक वार वाँच्युं होय तो आपणने एनो अर्थ समझातो नथी, तो आपणे एना माटे तेने एक थी वधु वार वाँचवानी प्रयत्न करीए छीए के वारंवार वाँचवाथी आपणने एनो मीनिंग छे, जेनो अर्थ छे ई आपणे समझी शकीए। आपणे वाँचीए ई पण एक भाषानुं एवुं माध्यम छे जेना द्वारा आपणे एकवारमां तेने समझी शकीए छीए। हवे भाषा छे ई अलग अलग माध्यमथी आपणे समझीए छीए, कां तो आपणे लखेलुं होय ते वाँचीने समझीए छीए, કાં કોઈ વાર્તા ટેપ રેકોર્ડર સીડી કે એમાં સાંભળીને આપણે સમજીએ છીએ, અને ક્યારેક આપણે ચિત્ર દ્વારા સમજવાની કોશિશ કરીએ છીએ। તો આવું જ આપણું એક પહેલું લેસન છે જે આપણે ચિત્ર દ્વારા સમજવાની કોશિશ કરીશું। આમાં કોઈ લખાણ નથી, કોઈ ઓડિયો ક્લિપ નથી, ખાલી ચિત્ર આપ્યું છે। હવે પહેલા લેસનમાં જે ચિત્ર આપ્યું છે એ લેસનનું નામ છે બજારમાં। હવે બજાર એટલે માર્કેટ, આપણને ખબર જ છે બધાના ગામમાં જો શહેર હોય તો મોટું માર્કેટ હોય, જો ગામડું હોય તો નાનું માર્કેટ હોય, પણ બધી જ જગ્યાએ બધા જ ગામમાં બજાર આવેલું હોય છે। બજાર એટલે કે ત્યાં જીવન જરૂરિયાતની જે આપણે રોજ દરરોજ ઉપયોગ કરીએ છીએ, જે તે વસ્તુનો તે વસ્તુ આપણને સરળતાથી મળી જાય એ સ્થાનને આપણે બજાર કહીએ છીએ। મોસ્ટ ઓફ બજાર છે એ ગામની વચ્ચોવચ આવેલું હોય જેથી બધા ત્યાં સહેલાઈથી પહોંચી શકે। બજારમાં ખાવા પીવાથી માંડીને પહેરવા ઓઢવાની બધી દુકાનો જોવા મળે છે કે કોઈપણ બીજી વસ્તુઓની પણ દુકાનો જોવા મળે છે। હવે આપણે ચાલુ કરીએ લેસન પહેલું બજારમાં। આ એક ચિત્રપાઠ છે, ચિત્રપાઠ એટલે કે આપણે ચિત્ર જોઈને એને સમજવાનો છે। ચિત્ર વ્યવસ્થિત અવલોકન કરીને એના પ્રશ્નોના ઉત્તર આપતા જઈએ એટલે આપણને આ ચેપ્ટર છે તે બરોબર સમજાઈ જાય। હવે ચિત્ર એક એવી ભાષા છે જેના દ્વારા આપણે કદાચ લખેલું છે એ આપણે વાંચીને ભૂલી જઈએ છીએ, સાંભળેલું હોય એ પણ આપણે કદાચ કોકવાર ભૂલી જઈએ છીએ, પણ ચિત્ર એક એવી વસ્તુ છે કે એને એ ચિત્ર આપણી સામે બીજી વાર આવે તો આપણને તરત યાદ આવી જાય છે। તો જોઈએ, હવે પહેલાં ચિત્ર જોઈને આપણે કહી શકીએ છીએ કે ચિત્રમાં શું છે। જુઓ, ચિત્રમાં વિવિધ વસ્તુઓ જોવા મળે છે, જેમ કે પહેલાંથી ચાલુ કરીએ તો સિટી મોલ। સિટી મોલ એટલે ત્યાં બધી પ્રકારની વસ્તુ મળતા હોય, જેમ કે અનાજે મળતું હોય, શાકભાજી પણ મળતું હોય, કપડાં પણ મળતા હોય વિવિધ। એની બાજુમાં સાઇનબોર્ડ છે કે ડાબી તરફ વળો, જમણી તરફ વળો। પછી પ્રકાશ સ્કૂલ આવેલી છે, કાર દેખાય છે, બગીચો દેખાય છે, ત્યાં રિક્ષા દેખાય છે, છોકરા છોકરી હાલીને જાય છે, બસ સ્ટેન્ડ છે, ચશ્મા ઘર છે, લેડીઝ ટેલર, બુક સ્ટોર, સીડી કોર્નર, આનંદ પ્રોવિઝન સ્ટોર, પીઠક કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ, નાસ્તા હાઉસ, નાનો એવો પ્લાન્ટ છે, પોલીસ છે, એક યુવાન છે જેનો અકસ્માત થયો છે, બાઇક છે, ટેન્કર છે, 108 એમ્બ્યુલન્સ છે, ઝાડ છે, રસ્તા છે। આ વિવિધ વસ્તુઓ આ ચિત્રમાં આપેલી છે। હવે ક્યારેક ક્યારેક એવું હોય કે ચિત્રમાં કોઈ વાર્તા પણ આપી હોય, અને ક્યારેક કોક
સોશિયલ મેસેજ આપેલો હોય છે. તો આ એક બજારનું ચિત્ર છે. તો આપણે જોઈએ, બજારમાં શું શું હોય છે, બરાબર, બજારમાં કોણ કોણ છે, બજારમાં કેવી પરિસ્થિતિ ઊભી થાય છે, એના વિશે આપણે વાત કરવાની છે. તો પહેલું આપણે પહેલાં એના શું જોશું, ક્વેશ્ચન આન્સર સમજીને આપણે એને સમજવાની કોશિશ કરીશું. તો પહેલું આપણે જોઈએ તો કે અભ્યાસ, બરાબર, અભ્યાસ. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પો એટલે કે MCQમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખવાનો છે. એટલે કે ક ખ ગ ઘ ચારેયમાંથી જે ઓપ્શન આવતો હોય એ આ કાઉન્સ આપેલો છે એમાં કાઉન્સમાં લખવાનો છે. તો પહેલું જોઈએ, ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ. હવે આપણને ચિત્રમાં જે દર્શાવેલી બાબત છે બધી, એમાંથી આપણે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોને આપવું જોઈએ? તો ઓપ્શન છે, પહેલો અકસ્માત એટલે કે એક્સિડન્ટ, બીજું છે ખરીદી, આપણે કોઈ વસ્તુ લેવા ગયા હોય તે વસ્તુ, ત્રીજું છે ફરવા, અને ચોથું છે ખાવા પીવા. તો ચિત્રમાં જે દર્શાવેલી છે એ ચારે બાબતમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે? તો આપણે સમજી શકીએ કે અકસ્માત છે એ સૌથી મહત્ત્વની બાબત છે. તો પહેલામાં આવશે અકસ્માતને. તો પહેલામાં જે કાઉન્સ છે એમાં તમે લખી શકો છો ક, અકસ્માતને. ખરીદી આપણે બીજી વાર પણ કરી શકવાના છીએ, બીજી વાર ફરી પણ શકવાના છીએ, બીજી વાર ખાઈ પી પણ શકવાના છીએ, પણ અકસ્માત છે એવી વસ્તુ છે કે અકસ્માતમાં કોકનો જીવ પણ ચાલ્યો જાય છે, મીન્સ કે કોઈ માણસ મૃત્યુ પણ પામી શકે છે. તો ખરેખર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ છે એક્સિડન્ટ એટલે કે અકસ્માતને. બીજો ક્વેશ્ચન છે, તાત્કાલિક સારવાર માટે તાત્કાલિક એટલે કે ઇમરજન્સી, તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ? તો ઓપ્શનમાં છે, પહેલું ક 100, ખમાં 105, ગમાં 108 અને ખમાં 111. તો આ સિમ્પલ જ ક્વેશ્ચન છે, આપણને ક્વેશ્ચનમાં જેનો આન્સર આપ્યો છે કે 108 નંબરની વાન બોલાવવા. તો 108 નંબરની વાન બોલાવવા માટે, એમ્બ્યુલન્સને બોલાવવા માટે આપણે 108માં જ ફોન કરીએ છીએ. તો એના આન્સરમાં આવશે ગ, 108. પહેલામાં અકસ્માત, બીજામાં 108. હવે જોઈએ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. તો પહેલો ક્વેશ્ચન જોઈએ, ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? તો આપણે ચિત્ર જોઈએ. તો આ છે ચિત્ર. તો આપણે પહેલેથી શરૂ કરીએ તો કે ચિત્રમાં બાઇક, એની બાજુમાં ટેન્કર, જીપ, કાર, બસ, રિક્ષા, એમ્બ્યુલન્સ વગેરે વાહનો દેખાય છે. તો એકવાર રિપીટ કરી લઈ આન્સર, ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? તો ચિત્રમાં બાઇક, ટેન્કર, જીપ, કાર, બસ, રિક્ષા અને એમ્બ્યુલન્સ દેખાય છે. બીજો જોઈએ, ચિત્રમાં સાની સાની દુકાનો દેખાય છે. તો જો ચિત્રમાં ચશ્માની, દરજી,
પુસ્તકની, સીડીની અને કરિયાણાની દુકાન દેખાય છે. તો બીજા ક્વેશ્ચનનો આન્સર લખો, ચિત્રમાં સાની સાની દુકાન દેખાય છે? તો ચિત્રમાં ચશ્માની, દરજીની, પુસ્તકની, સીડીની અને કરિયાણાની દુકાન દેખાય છે. ત્રીજો પ્રશ્ન, ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે? ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે? તો ચિત્રમાં 6 વૃક્ષો દેખાય છે. ચિત્રમાં 6 વૃક્ષો દેખાય છે અને એક છોડ પણ છે, નાનો એવો એક છોડ છે. રિપીટ કરીએ, ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે? ચિત્રમાં 6 વૃક્ષો દેખાય છે અને એક નાનો છોડ છે. હવે આવ્યા સ્વાધ્યાય. ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો. તમે નોટ ડાઉન કરતા જાજો હારે બને તો, બાકી પછી જ્યારે લિંક મોકલવામાં આવે ત્યારે ક્વેશ્ચનના આન્સર લખી લેજો. ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો. તો ચિત્રમાં ટેન્કર, બાઇક, અકસ્માતમાં ઘવાયેલો છોકરો, પોલીસ, એમ્બ્યુલન્સ, પીઠળ કોમ્પ્લેક્સ, સીડી કોર્નર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્મા ઘર, આનંદ પ્રોવિઝન સ્ટોર, પોલીસની જીપ, નાસ્તા ઘર, બસ સ્ટેશન, શાળા, કાર, મંદિર, સિટી મોલ, આનંદ પ્રોવિઝન સ્ટોર, સ્કૂલ બસ, વિવિધ ઝાડ, મંદિર, ઘર, ફળની લારી અને રસ્તે ચાલતા માણસો. તો આ બધી વસ્તુ આપણને આ ચિત્રમાં દેખાય છે. એકવાર રિપીટ કરી લઈ, ચિત્રમાં ટેન્કર, બાઇક, અકસ્માતમાં ઘવાયેલ યુવાન, પોલીસ, એમ્બ્યુલન્સ, પીઠળ કોમ્પ્લેક્સ, સીડી કોર્નર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્મા ઘર, બસ સ્ટેન્ડ, બસ, કાર, શાળા, રિક્ષા, સિટી મોલ, સ્કૂલ બસ, વિવિધ ઝાડ, મંદિર, ઘર, ફળની લારી અને રસ્તે ચાલતા માણસો દેખાય છે. હવે બીજો ક્વેશ્ચન જોઈએ. ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે? ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે? તો આન્સર છે, ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ અકસ્માત પામેલા યુવાનના ઘરે ફોન કરી રહી હશે. જોઈએ આખો આન્સર. ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ અકસ્માત પામેલા યુવાનના ઘરે ફોન કરી રહી હશે. ત્રીજો ક્વેશ્ચન જોઈએ. ચિત્રમાં દેખાતા વાહનનો ઉપયોગ જણાવો. આન્સર લખો, ચિત્રમાં દેખાતા વાહનોમાં બાઇક, કાર, બસ અને રિક્ષાનો ઉપયોગ મુસાફરી માટે થાય છે. ચિત્રમાં દૃશ્યમાન વાહનમાં બાઇક, કાર, બસ અને રિક્ષાનો ઉપયોગ મુસાફરી કરવા માટે થાય છે. ટેન્કરનો ઉપયોગ દૂધ લાવવા માટે થાય છે.
સ્કૂલ બસનો ઉપયોગ વિદ્યાર્થીને લાવવા મૂકવા માટે થાય છે. સ્કૂલ બસનો ઉપયોગ વિદ્યાર્થીઓને લાવવા મૂકવા માટે થાય છે. પોલીસની ગાડીનો ઉપયોગ ચોરી અથવા તો અકસ્માતના સ્થળે ઝડપથી પહોંચવા માટે થાય છે. પોલીસ ગાડીનો ઉપયોગ અકસ્માત અથવા તો ચોરીના સ્થળે ઝડપથી પહોંચવા માટે થાય છે. પછી છે એમ્બ્યુલન્સનો ઉપયોગ જરૂરિયાતવાળા માણસો, જેમ કે એક્સિડન્ટ થયું હોય, કોકને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવા હોય, તો એમ્બ્યુલન્સનો ઉપયોગ એને ઝડપથી દવાખાને એટલે કે હોસ્પિટલે પહોંચાડવા માટે થાય છે. તો આખો આન્સર એકવાર જોઈ લઈ. ચિત્રમાં દેખાતા વાહનોનો ઉપયોગ જણાવો. તો ચિત્રમાં દેખાતા વાહનોમાં બાઇક, કાર, બસ, રિક્ષાનો ઉપયોગ મુસાફરી માટે થાય છે. ટેન્કરનો ઉપયોગ દૂધ લાવવા માટે થાય છે. સ્કૂલ બસનો ઉપયોગ વિદ્યાર્થીને લાવવા મૂકવા માટે થાય છે. પોલીસની ગાડીનો ઉપયોગ ચોરી અથવા તો અકસ્માતના સ્થળે ઝડપથી પહોંચવા માટે થાય છે. અને એમ્બ્યુલન્સનો ઉપયોગ જે દર્દી હોય છે એને ઝડપથી હોસ્પિટલે પહોંચાડવા માટે થાય છે. હવે આવ્યો ચોથો ક્વેશ્ચન. હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શું ફાયદો થયો? હવે બાઇકવાળો હતો, એણે હેલ્મેટ પહેર્યું હતું, તો એક્સિડન્ટ થયું તો એને શું ફાયદો થયો? તો હેલ્મેટ પહેરનાર વ્યક્તિએ પોતાના માથાનું રક્ષણ કર્યું. એનું અકસ્માત થયો છતાં પણ એને માથામાં ક્યાંય ઈજા થઈ નથી. જો માથામાં ઈજા થાય તો એને શોક લાગે અને એનાથી એનું મૃત્યુ પણ થઈ શકતું હતું. તો હેલ્મેટ પહેરનારને પોતાના માથાનું રક્ષણ કરી શક્યો અને એને માથામાં કંઈ પણ ઈજા થઈ નહીં. પાંચમો જોઈએ. શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? તો શહેરમાં 108 એમ્બ્યુલન્સ, પોલીસ શાળા, બસ સ્ટેશન, વિવિધ દુકાન અને મોલ છે. આ બધી નાગરિક સુવિધાઓ છે. 108 એમ્બ્યુલન્સ, પોલીસ શાળા, બસ સ્ટેન્ડ, વિવિધ દુકાનો અને મોલ, આ બધી નાગરિક સુવિધાઓ માટે ઉપલબ્ધ છે. ક્વેશ્ચન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારા શબ્દમાં આપવાના છે, મતલબ કે વિચારીને લખો. તો પહેલું, ચિત્રમાં દેખાતા આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? હવે પ્રોવિઝન સ્ટોર એટલે કે કરિયાણાની દુકાન. હવે કરિયાણાની દુકાનમાં તમે બધા ગયા જ હશો ક્યારેક. તો કરિયાણાના સ્ટોરમાં શું શું વસ્તુ મળે એનું આપણે લિસ્ટ બનાવવાનું છે. તો આન્સર જોઈએ. ચિત્રમાં દેખાતા આનંદ પ્રોવિઝન સ્ટોરમાં ઘઉં, બાજરી, મકાઈ, મગ, ચણા, તુવેરની દાળ, ચોખા, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, તલ, તેલ, ઘી, ચા, કોફી, ખાંડ, સાબુ, માથાનું તેલ, આ વગેરે જેવી વસ્તુઓ મળતી હશે. ચિત્રમાં દેખાતા આનંદ પ્રોવિઝન સ્ટોરમાં ઘઉં, બાજરી, મીઠાઈ, મગ, ચણા, ચોખા, તુવેરની દાળ, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, તેલ, ઘી, ચા, કોફી, ખાંડ, સાબુ, આ બધી વસ્તુઓ ત્યાં મળતી હશે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. અકસ્માત સ્થળે
ભેગા થયેલા લોકો અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો સી વાતચીત કરતા હશે? તો આન્સર લખો, અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કઈ રીતે થયો હશે? ટેન્કર જેવો મોટા વાહન શહેરમાં ખૂબ ઝડપથી વાહન ચલાવતા હશે. આજકાલના યુવાનો તેજ ગતિથી વાહન ચલાવે છે, આવી બધી વાતો કરતા હશે. તો અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કઈ રીતે થયો હશે તેની અંદરોઅંદર ચર્ચા કરતા હશે. જે કે ભાઈ, લોકો છે ટેન્કર, એ મોટા વાહનો શહેરમાં ખૂબ ઝડપથી ચાલે છે. આજના યુવાન પેઢી છે, તેઓ બાઇક ફૂલ સ્પીડે ચલાવે છે. તો આવી બધી વાતો એ કરતા હશે. ત્રીજો છે, તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે? તો મારા મતે બાઇક સવાર યુવાનને, જે બાઇકમાં બેઠો હતો એ માણસને, ટેન્કરના લીધે આગળ ચાલતો માણસ નહીં દેખાયો હોય તેથી એક્સિડન્ટ થયું હશે. એને દેખાણો નહીં હોય એટલા માટે એનું અકસ્માત થયો હશે. ચોથું, વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? તો વાહન ચલાવતી વખતે વાહન હંમેશા ધીમું ચલાવવું જોઈએ, હોર્ન મારતો રહેવો જોઈએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, અને જ્યારે બાઇક ચલાવતા હોય, મતલબ કે વાહન ચલાવતા હોય ત્યારે ખાસ કરીને ફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો વાહન ચલાવતી વખતે વાહન હંમેશા ધીમું ચલાવવું, હોર્ન વગાડવો, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, અને વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પાંચમું છે, અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચી હશે? તો અકસ્માત સ્થળેથી, જ્યાં અકસ્માત થયો હતો એ સ્થળેથી કોઈ જાગૃત માણસે ફોન કરીને 108ને જણાવ્યું હશે, જેથી તે માણસને જલ્દી સારવાર મળી રહે. હવે અકસ્માતના સ્થળે જે કોઈ જાગૃત માણસ ત્યાંથી નીકળ્યો હશે, એણે એક્સિડન્ટ જોયું અને એની સારવાર જલ્દીથી થાય એટલા માટે એણે 108ને ફોન કર્યો હશે, એટલે 108 ત્યાં પહોંચી ગઈ હશે. તો આખો આન્સર જોઈએ, અકસ્માતના સ્થળેથી કોઈ જાગૃત માણસે ફોન કરીને 108ને જણાવ્યું હશે, તેથી 108 અકસ્માતના સ્થળે પહોંચી ગઈ. છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ, જો બસ સ્ટેશન ન હોય તો લોકોને સી અડચણ પડે? અડચણ એટલે કે મુશ્કેલી પડે. આન્સર જોઈએ, જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં રસ્તા પર બેસીને બસની રાહ જોવી પડે. જો બસ સ્ટેશન ન રાખ્યું હોય તો લોકોને બસની રાહ ખુલ્લા રસ્તા ઉપર બેસીને જોવી પડે, અને ખુલ્લા રસ્તા પર બેઠા હોય તો ગમે ત્યારે ગમે એ વાહન આવે અને અકસ્માત થવાનો ડર પણ રહે છે, અને ટાઢ તડકો વરસાદ સહન કરવા પડે. જો બસ સ્ટેશન ન હોય તો તડકો વરસાદ ટાઢ વગેરે સહન કરવું પડે છે. આખો આન્સર જોઈએ, જો બસ સ્ટેન્ડ ન હોય તો લોકોને ખુલ્લામાં બેસીને બસની રાહ જોવી પડે છે, અને તે ઉપરાંત રસ્તા પરથી ઘણા બધા વાહનો પસાર થતા હોય છે, તો એ અકસ્માત થવાનો ભય પણ રહે છે, અને ટાઢ તડકો ઠંડી વગેરે સહન કરવું પડે છે. સાતમો પ્રશ્ન જોઈએ, કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો. હવે તો કોમ્પ્યુટર સેન્ટર, નામ જ એનું કોમ્પ્યુટર સેન્ટર છે એટલે કે ત્યાં એકથી વધારે કોમ્પ્યુટર જોવા મળશે.
અને એકથી વધારે માણસ કોમ્પ્યુટર પર બેસીને કામ કરી શકે, સૌ પોતપોતાનું, એવી વ્યવસ્થા કરવામાં આવી હશે. કોમ્પ્યુટર સેન્ટરમાં લોકો અરજી કરવા માટે આવે છે, ઓનલાઈન ફોર્મ ભરવા માટે આવે છે, પોતાના મેઇલ ચેક કરવા માટે આવે છે, એના જે પોતાના વિવિધ કામ હોય છે ઓફિશિયલી તે કરવા માટે કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લે છે. તો કોમ્પ્યુટર સેન્ટરમાં કોમ્પ્યુટર એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. એના માટે બેઠક વ્યવસ્થા માટે ચેર રાખેલી હશે, એસી હશે અને વાઈફાઈ કનેક્ટ કરેલું હશે. તો કોમ્પ્યુટર સેન્ટરમાં આટલી વસ્તુ જોવા મળે છે. આઠમો ક્વેશ્ચન જોઈએ. રાત્રે બાર કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે, તો પેટ્રોલ પંપ પર કેવું દૃશ્ય હશે? હવે માની લો કે ન્યૂઝમાં આવ્યું કે આજે રાત્રે 12 વાગ્યાથી પેટ્રોલનો ભાવ વધવાનો છે, 10 રૂપિયા, 5 રૂપિયા. તો પેટ્રોલ પંપ પર કેવું દૃશ્ય જોવા મળશે? તો માની લો ન્યૂઝમાં આવ્યું કે આજે 12 વાગ્યાથી ભાવ વધવાનો છે, તો લોકો શું કરશે? પોતાની જે ગાડી વાહનો હશે એની જે ટેન્ક હશે, મતલબ કે એની ટાંકી હશે, એ ફૂલ કરાવી લેશે, જેથી કરીને એને વધારે પૈસા ચૂકવવા પડે નહીં. તો તેથી પેટ્રોલ પંપ પર ખૂબ જ ભીડ જોવા મળશે, વાહનોની લાઈનો જોવા મળે છે. તો અહીંયા આપણું પહેલું ચેપ્ટર બજારમાં છે એ પૂરું થાય છે. ક્વેશ્ચન આન્સર મેં તમને કહી દીધા છે, અને છતાં પણ તમને કોઈ ડાઉટ લાગે તો જ્યારે આપણો વિડીયો પૂરો થાય ત્યારે તમે મને આન્સર પૂછી શકો છો ગ્રુપમાં. બીજી વસ્તુ એ કે મેં તમને બધા ક્વેશ્ચનના આન્સર કહી દીધા છે, હવે તમારે તમારી મેળે લખવાની ટ્રાય કરવાની છે. હોમવર્કમાં તમારે ક્વેશ્ચનના આન્સર લખવાના રહેશે, અભ્યાસના અને સ્વાધ્યાયના. તમે તમારી રીતે લખજો. મેં તમને સમજાવી દીધું કે એમાં શું શું આવે છે, પણ તમે તમારી રીતે પણ લખી શકો છો. તો અહીંયા આપનો પહેલો લેક્ચર છે એ પૂરું થાય છે, અને પહેલું ચેપ્ટર છે બજારમાં એ પણ પૂરું થાય છે. બીજા લેક્ચરમાં આપણે બીજું લેસન જોશું. થેન્ક યુ.